माननीय अल्पेश भाई साहेब आवा एक नेता मैं जोया हे खरेखर तो नेताओं स्टेज पर थी एवं बोली सकता नहीं, परंतु मर्दानगी थी जो कोई बात करी हो व्यसन मुक्ति तो अपना अल्पेश भाई ठाकोरे करी है। आखा गुजरात नी अंदर कोईपण स्टेज नो प्रोग्राम होय कोईपण बात होय त्यारे एक ज बात करता होय के मारा युवानो मारा साथी मित्रों मारा वडीलो व्यसनो थी दूर रहेजो। साहेब राजकीय आगेवान क्यारे व्यसन दूर रहेवानी वात ना करे, दारू बंदी दारू छोड़वानी वात ना करे, परंतु आ ए अल्पेश भाई छे के जेने हर हमेश युवानों ने साचू मार्गदर्शन पूरु पाड़वानु काम कर्यु छे। अने युवानो आपे सन्मान समारंभ राख्यो छे बहु मोटी वात छे आपना माटे पण। अल्पेश भाई शिक्षण नी वात होय तो शिक्षण माटे पर हर हमेश चिंता करी, पछी अढ़ारे आलम એમાં એક ઠાકોર સમાજ હોય તો ઠાકોર સમાજના યુવાનોને સાચું માર્ગદર્શન પૂરું પાડીને એમને કેવી રીતના શિક્ષણ તરફ આગળ લઈ જવા તેની સતત ચિંતા કરે. ઘણા બધા કોઈ કહેતા હોય કે ભાઈ ઠાકોર સેનાએ શું કામ કર્યું, ઠાકોર સેના શું કરી રહી છે. સાહેબ બીજા સમાજ જ્યારે આગળ નીકળ્યા છે ત્યારે એ સમાજની સાથે આપણો સમાજ કેવી રીતના આગળ નીકળે એના માટે યુવાનોને સાચું માર્ગદર્શન આપીને એમને એમની હરોળમાં બેસતા કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો અલ્પેશ ઠાકોરે કર્યું છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠને કર્યું છે. અને તમામ સમાજને સહકાર આપે અને આ સમાજ આગળ વધે તેની ચિંતા કરવાનું પણ માર્ગદર્શન તમામ સમાજ માટે અલ્પેશભાઈએ કર્યું છે. માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ વર્ષોથી જે સૂકો પ્રદેશ હતો ત્યાં નમો નર્મદે નર્મદાનું પાણી પહોંચાડી આજે લીલોડી ધરતી કરી હોય એવા આપણા વડાપ્રધાન જો આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય એમણે હર હંમેશ ચિંતા કરી છે. સાહેબ કચ્છના રણની અંદર પાણી પહોંચાડવું કોઈએ કલ્પનાય નહીં કરી હોય, આજે રણની અંદર પણ પાણી પહોંચાડવાનું જો વિચાર પૂરો કર્યો હોય અને એ કામ પૂરું કર્યું હોય તો આપણા વડાપ્રધાનને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. કર્યું છે કે નથી કર્યું એટલે બહુ વધારે વાત નથી કરવી. માનની અલ્પેશભાઈને આપણે સાંભળવાના પણ છે કારણ કે મને ખબર છે કે આ બધા અલ્પેશભાઈને સાંભળવા માટે આતુરતાથી રાહ જોતા હશો. આવી તાલીઓમાં અલ્પેશભાઈને જ હું ના પાડું કે આપણે પ્રવચન નથી કરવું. એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ અલ્પેશભાઈ માટે, જોરદાર તાલીઓ. ભાઈ આ અમુક જણા હાથ નથી ઉભો કરે, હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓ અલ્પેશભાઈને માટે જોરદાર એક વખત તાલીઓ થવી જોઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. હેલો, આપણા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર કે આપણને સંબોધન કરી અને આપણા આ કાર્યક્રમમાં વધારી અને આપણો સૌનો શોભા વધારી. હવે આપણે જેના અભિવાદન કાર્યક્રમમાં સૌ નામથી જ ખાલી કે આપણા નેતા માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબનો અભિવાદન કાર્યક્રમ છે એવા નામથી જ આપણે સૌ એકઠા થયા છીએ અને આપણે સૌ એમને સાંભળવા માટે આતુર છીએ કે કંઈક આપણને નવું શીખવા મળશે, કંઈક નવું જાણવા મળશે, નવો આપણને રાહ જોવા મળશે, નવો રસ્તો મળશે એવા આપણા નેતા માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ માટે આપણે જોરદાર તાળીઓથી સાહેબને વધાવી અને વિનંતી કરીએ કે આપણને સાહેબ શ્રી સંબોધન કરે માન્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ. આજના રાધનપુર સમી સાંતલપુરના અભિવાદન કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વડા પ્રમુખ ભાઈ શ્રી દશરથજી, ખૂબ નાની ઉંમરમાં જેને આખા જિલ્લાનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે એવી મારી દીકરી હેતલબેન, આ નાની વાત નથી એટલે આટલી નાની ઉંમરમાં જિલ્લાના વડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બનવું એ નાની વાત નથી, એક વાર જોરદાર તાળીઓ પાડો. એવા જ અમારા બાયડના ધારાસભ્ય મારા સાથી મિત્ર ભાઈ શ્રી ધવલસિંહ, આપણા રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય
અને જેમના ડાન્સ ને બધા જોવા આવે છે એવા લવિંગજી ઉપસ્થિત. કેટલા નામ લઉં, કારણ કે રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે અહીંયા ફરીથી લડવાનું હતું ત્યારે તમે બધા પ્રેમ કરો, હું પણ તમને પ્રેમ કરું, પણ ત્યારે સાચા પ્રેમની પરખ ના થાય. આજે આપણા બંનેનો પ્રેમ, તમારો પ્રેમ ને મારો પ્રેમ, ના તમને મારી જરૂર છે, કારણ કે તમને અહીંયા નવા નેતા મળી ગયા છે. હું અત્યારે બીજા વિસ્તારમાં ધારાસભ્ય છું, તેમ છતાં તમે આટલો પ્રેમ કરો છો, હું ભાગ્યશાળી છું કે મને રાધનપુરના ધારાસભ્ય થવાનો મોકો મળે. કેટલા સમાજોની વાત કરું, આજે ચૌધરી સમાજના આગેવાનો અહીંયા આવ્યા, અહીંયા આહિર સમાજના આગેવાનો, નાળોદા સમાજના આગેવાનો, બ્રાહ્મણ સમાજના આગેવાનો, ઠક્કર સમાજના મોભીઓ, પંચાલ સમાજ, પ્રજાપતિ, નાઈ સમાજ, દરજી સમાજ, રાવળદેવ આવ્યા, બજાણિયા સમાજના આગેવાનો આવ્યા, અહીંયા માલધારી સમાજના, રવારી સમાજના, મારા ભરવાડ સમાજના આગેવાનો આવ્યા, સાથે વણઝારા સમાજના, વાદી સમાજના આગેવાનો આવ્યા. કેટલા સમાજો, દલિત સમાજના મારો ભીમનો પરિવાર આવ્યો, કેટલા સમાજોની વાત કરું. અહીંયા અઢારે આલમ તમામ સમાજોના શ્રેષ્ઠીઓ, અહીંયા રાધનપુરનું ક્રીમ, અહીંયા રાધનપુરની ચિંતા કરનારા આગેવાનો અહીં બેઠા છે ને અહીંયા બેઠા છે. આ તમામ રાધનપુરના મારા આગેવાનો, મારા વડીલો, મારા શ્રેષ્ઠીઓ, હું આ બધાને દીકરા તરીકે બે હાથ જોડી તમારા ચરણોમાં વંદન કરું છું. દીકરા તરીકે એટલે કહું છું કે હવે તમે દીકરા તરીકે મને ખૂબ પ્રેમ કર્યો છે, અહીંયા ભાઈ તરીકે તમે મારો વાહો પણ તપાવ્યો છે, તમે મને પરિવારનો ભાવ આપવામાં કોઈ કચાશ નથી રાખી. આજે જ્યાં જઉં ત્યાં લોકો મને રાધનપુરનો જ ઓળખે છે, લોકો એવું માને છે કે મારી જન્મભૂમિ મારી અહીંયા છે. હું ગાંધીનગર ધારાસભ્ય હું તો પણ એવું જ કે તમારા રાધનપુરમાં એમને ખબર નહીં, પણ તેમ છતાં મને ગર્વ થાય કે રાધનપુર સમી સાતરપુરના આગેવાન તરીકે જ્યારે મને લોકો ઓળખે ત્યારે મારી મનમાં પણ ખૂબ મોટો ભાવ આવે. મને એવું થાય તમે એવો તો કેવો પ્રેમ આપ્યો કે આખું ગુજરાત, આખો દેશ મને રાધનપુરનો અલ્પેશ ઠાકોર ઓળખે. તમે ખૂબ પ્રેમ આપ્યો છે અને બતાવે છે કે આટલી વિશાળ સંખ્યામાં, હજારોની સંખ્યામાં તમે બધા દેવજી ભાઈ મને કહેતા મને કે એકવાર તો હું આટો મારી ગયો 3:30, આ બધા 3:30 ના બેઠા છે. તમે પ્રેમ વગર આટલું બધું કોઈ ના બેસે, અને તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે ત્યારે મારી જવાબદારી છે કે તમારા પ્રેમનું ઋણ અદા કરું. હું આજે રાધનપુરમાં કહેતો જઉં છું, વારંવાર કહેતો હતો ને આજે પરથી કહેતો જઉં છું કે ભગવતી ભોળાનાથ કાળીયો ઠાકર એક દિવસે પાવર આપે મારું રાધનપુર આજે પણ નંદનવન બનાવવાની સપના છે. આજે સપનું છે કે આ રાધનપુર ને લોકો જોવા આવે છે. દેવજીભાઈ બેઠા હતા, મેં દેવજીભાઈને કીધું કે આવનારી નગરપાલિકાની ચૂંટણી આવે છે, આપણી જવાબદારી છે અને આપણે નહીં બેસીએ તો લોકો સાથે મોટો દ્રોહ થશે. આ રાધનપુર નગરપાલિકા બને ભારતીય જનતા પાર્ટીની, પણ રાધનપુર નગરપાલિકાને લોકો જોવા આવે એવી આવનારા 5 વર્ષમાં બનાવવાનો સંકલ્પ સાથે આપણે બેસીએ. રાધનપુરના આજે મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું કે ચૂંટણી હતી પાલનપુર, હું ને શંકરભાઈ હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીને મેં કહ્યું કે સાહેબ મારા ચોરાડના હજુ 12 કામો બાકી રહી ગયા છે. આજે મને હજુ વસવાસો છે કે મારા સમીના હજુ 9 ગામ બાકી છે, કેનાલો તો છે પાણી નહીં પહોંચતું. ત્યારે સીએમ સાહેબે 74 કરોડ રૂપિયા ચોરાડ માટે 2 દિવસમાં સહી કરીને આપી, એ મુખ્યમંત્રીને આજે યાદ કરવા પડે ભૂપેન્દ્રભાઈ. દોસ્તો 5 લાખનું કામ મંજૂર કરાવવું હોય ને તો એક બહુ ફાંફા ચડે છે. ત્યારે આ મુખ્યમંત્રી ખેડૂતોની, છેવાડાના માણસની ચિંતા કરી અને એક ઝાટકે પણ આ 200 કરોડ રૂપિયા આપતા હોય, આવા દયાવાન
मुख्यमंत्री ने वो राजा हो तरह अपने कहीं पाछू नहीं पड़े। हूँ लवीन जी ने कहू छू मांगवा बाकी ना रखता। आज गुजरात में प्रजा वत्सल प्रजा की चिंता करना मृदु मक्कम बहु प्रेमाळ बहु स्वभाव सौम्य एवं मुख्यमंत्री मळ्या छे। तमे मांगवा जशो तो मांगता थाकी जशो एटलू आपसे एवो मुख्यमंत्री आज गुजरात में मळे। मांगवा बाकी ना रखता अने जरूर पड़े तमारी वच्चे बे हाथ जोड़ी अने जोरी फैलाई हूँ पण मारा राधनपुर माटे मांगवा तमारी जोड़े आई छु। सगोड़ो धवलसिंह कहता कि आ विस्तार ना पानी कोई कल्पना करी थी कि कच्छ में केनाल में आटलू पानी आवशे। सब आपड़े तो एवा लोको छीए कि कोई आपड़ा आंगणा में पानी नो नळ लगाई आप्यो होय के पछी आपड़ा घर में वीजळी नु कनेक्शन अपायुं होय बबे पांच पांच पेढ़ी याद राखीए छीए। ए संस्कार छे आपड़ा पूर्वजो नो ए संस्कार छे आपड़ा। अने जे नरेंद्र मोदी कल्पना करी काये दिन बनासकांठा पाटण कच्छ मां दर पांच वर्षे भूकंप नो सामनो करवो पड़े सॉरी दुष्काळ नो सामनो करवो पड़े दर पांच वर्षे दुष्काळ वरसाद ओछो पड़े आ खोटू होय तो मन ना पाड़जो। आ विस्तार एवो हतो के पाणी माटे तरसतो हतो। आ विस्तार एवो हतो के उनाळामां अनेको गामडा पलायन करीने जता रहेता मालधार माटे। आ विस्तार में बे पाक लेवा हो एटले तो बहु विचार करवो पड़े। अने ए विस्तार में नरेंद्र मोदी ए सपनू जोयु कि मारा गुजरात नु एक पण गाम मारो खेडूत एनु खेतर एक पण खेतर तरश्यु रहे सिंचाई वगर रहे तो पछी मारू राजा बनवो नकामो छे। आ एटले याद करू छू के कल्पना करी लो क्यारे शांत चित्ते विचारी लेजो के आदरणीय नरेंद्र भाई आ पाटण बनासकांठा कच्छ एनी अंदर सौनी योजना नु पाणी ना लाव्या होत मां नर्मदा नु पाणी ना लाव्या होत तो आपड़ा विस्तार नी दशा शू होत एक कल्पना करशो तो तमारू काळजू कंपी उठशे। ए नरेंद्र भाई नो आभार मानु छू के नरेंद्र भाई आपड़ा त्या मां नर्मदा लई आव्या। आजे આપણે વર્ષની બબે તત્ર સીઝનો લઈએ છીએ। આજે આપણે અહીંની બાગાયતી ખેતી આજે આપણું અહીંનું જીરું આપણે અહીંના તમામ પાક એ વખણાય છે આપણી ખેતી વખણાય છે એ કોના કારણે એ નરેન્દ્રભાઈના કારણે। અહીંયા સોલાર પાક લાવ્યા અને કદાચ તમને બધાને હું બંધ અવાજમાં કહેતો હતો ચૂંટણી પહેલા કે નરેન્દ્રભાઈનું સપનું અહીંયા સાકાર થવા જઈ રહ્યું છે। એપણે સપનું જોયું છે કે અહીંયા અનેકો લાખો લોકોને રોજગારી મળશે એ સપનું સાકાર થવાનું છે। આ કચ્છ રાધાનેસડાનો આપણો કચ્છથી બનાસકાંઠાનો પાટણનો આ વિસ્તાર વિશ્વનું સૌથી મોટું સોલાર પાર્ક બનવા જઈ રહ્યું છે સાહેબ એના માટે એક વાર જોરદાર તાળીઓ પાડી। એક મુખ્યમંત્રી એક રાજા જ્યારે પ્રજાની આટલી બધી ચિંતા કરતો હોય તે પ્રજાને ક્યારે કોઈ વસ્તુનો પસ્તાવો નથી થતો ક્યારે કોઈ તકલીફ નથી પડતી। તમને યાદ છે કે આપણા ચોરાના અનેક એવા ગામડાઓ છે જ્યાં ત્યાંથી સાતલપુર આવવું હોય વારાઈ આવવું કે રાધનપુર આવવું હોય બબે ત્રણ કલાક થઈ જતા રસ્તાના ઠેકાણા ને એક રોડ વર્ષમાં પાંચ પાંચ વાર મંજૂર થાય અને જોવા જાઓ તો ત્યાં કપચી પણ ના પાથરી હોય એવું કરપ્શન એવી દશા પણ આપણે જોઈ છે। ત્યારે આજે નરેન્દ્રભાઈ આવ્યા પછી ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આવ્યું છે। એટલે કહેવા આવ્યો છું કે તમે બધા મને બહુ પ્રેમ કર્યો છો તમારા દીકરા તરીકે વાસ્તવિકતા કહેવા આવ્યો છું અને એટલે કહેવા આવ્યો છું કે આપણા બધાના પ્રસંગો તો રંગે ચંગે ગયા। કોઈ સરપંચ બની ગયું કોઈ તાલુકા પંચાયતનો સભ્ય બની ગયું કોઈ જિલ્લા પંચાયતમાં બેસી ગયું કોઈ વિધાનસભામાં બેસી ગયું હવે તો આપણા નરેન્દ્રભાઈ નો મા ભૌમ માટે એ નરેન્દ્રભાઈ માટે આપણો પ્રસંગ આપણે એના જનૈયા બનાવવાનો પ્રસંગ આવી રહ્યો છે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ નરેન્દ્રભાઈ માટે કહેવા આવ્યો છું તમને બધા જોડાવું છે ને આપણે બધા એમની જાનમાં તો બે હાથ ઊંચા રાખીને ખકડીને તાળીઓ પડવી જોઈએ તો જ ખબર પડે અવાજ આવવો જોઈએ મને ખાલી હાથ ઊંચા કરવા નહીં નરેન્દ્રભાઈના માનમાં એક વાર જોરદાર તાળીઓ આપો એટલે પછી કહું કે નરેન્દ્રભાઈએ શું કર્યું। અરે ભલા માણસ ખકડીને તાળીઓ પડે તો જ મારા માટે આવે છે
નરેન્દ્રભાઈ ને આવ્યા પછી હેતલ જેવી અનેક દીકરી હવે તો વિધાનસભામાં બેસતી થઈ જશે. નરેન્દ્રભાઈ ના આવ્યા પછી એમણે મહિલા અનામત બિલ પાસ કરી દીધું. નરેન્દ્રભાઈ ના આવ્યા પછી આપણે ભગવાન રામ નું મંદિર બનવા જઈ રહ્યું, ઘણું બધું પૂરું થઈ ગયું. આપણે બધા જવાનું છે, જઈશું બધા. એ બાપ આપણા ઈષ્ટદેવ ભગવાન રામ ના માનમાં એક વાર જોરદાર તાળીઓ પડે. આપણો બાપ આપણા ભગવાન ના માનમાં એ મંદિર કોણ બનાવી રહ્યું છે? એ નરેન્દ્રભાઈ આવ્યા પછી એ દરવાજા ખોલી નાખ્યા છે. નરેન્દ્રભાઈ દેશના 6000 થી આવા મંદિરો, 6000 થી વધારે મંદિરો નો જીર્ણોદ્ધાર નરેન્દ્ર મોદી એ કર્યો છે. ત્યારે આજે તમને કહેવા આવ્યો છું, ચિંતા ના કરતા, તમારી સાથે જ છું, તમારી જોડે જ છું. તમે મને બહુ પ્રેમ આપ્યો છે. અહીંયા મારો બાપ બેઠો છે, અહીંયા મારો ભાઈ બેઠો છે, અહીંયા મારા કાકાએ બેઠા છે, પણ હું એનો એ જ તમારો ભત્રીજો, ભાઈ, દીકરો અલ્પેશ ઠાકોર એનો એ જ છું. અડધી રાતે પણ તમારા માટે દરવાજા ખુલ્લા છે. આટલો જ પ્રેમ ટકાઈ રાખજો. અને ભગવતીને ફરીથી કહું છું કે જે દિવસે ભગવતી મને ચાન્સ આપ્યો, તમારી વર્ષોની ભૂખ અહીંની પૂરી કરી દઈશ. આ રાધનપુરને ક્યારેય નથી ભૂલવાનો, મરું ત્યાં સુધી નથી ભૂલવાનો. જેટલા જેટલા સમાજોએ મારું સ્વાગત કર્યું એ બધા જ સમાજોનો આભાર માનું છું. પણ દોસ્તો, જોજો આવનારી લોકસભાની ચૂંટણી આવે છે, થોડું પણ કટાસ ના રાખતા એટલું જ માગી જઉં છું કે લોકસભાની ચૂંટણીમાં રાધનપુર માંથી 1,00,000 વોટો ની લીધ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ને અપાવો. સાહેબ ક્યારે પાછું વળી જોવાનો નહીં થાય, પાછા નહીં પડવા દો ને. અહીંયા જે તમે બધા મને પ્રેમ આપ્યો છે, અહીંયા બાબુલાલ અમારા ડોક્ટર કનુભાઈ, મેં તો નવીનભાઈ બેઠા છે, નવીનભાઈ હોસ્પિટલ કેટલી જોરદાર બનાવી છે પાટણમાં, કરશનભાઈ છે, અહીંયા કેટલા બધા આગેવાનો નામ દઉં, લખીરભાઈ, ભોજાલાલ, નોગાભાઈ, અહીંયા રાણાભાઈ બેઠા છે, મૂછોપરામાં હંમેશા તાવ હોય, અમારો ભોપો બેઠો છે ભદ્રકાળી નો, માં ભદ્રકાળી આશીર્વાદ આપ્યા મને. તમને કહું, કારકાના આશીર્વાદ હતા મારી જોડે, અને કારકાના આશીર્વાદ મારા ભુવાઈ બેઠા હતા, ત્યારે એમના ચરણોમાં પણ વંદન કરું છું. મારા શિકોતર ના ભુવા ને વંદન કરું છું, મારી માં વરાણા વાળી ખોડિયાર ને વંદન કરું છું. અને આજે તમને ફરીથી કહેતો જઉં દોસ્તો, 2019 ની ચૂંટણીમાં મારા છોકરાઓએ માટીમાં ધૂળ ખાવામાં નથી નાખી એટલે પાછો આવ્યો છું. મારી ખોડિયાર, હું તો ખોડિયાર નો લીધેલો છું, એ ખોડિયારે મને આપ્યું છે. અને એના ત્યાં માથું ઉતરતું હોય તો માટીમાં ધૂળ નાખવાની હિંમત ના હું કરું, ને મારા છોકરા કરે એવી દિશા ક્યારેય ના આપું. મારા આગેવાનો જે અહીંયા બેઠા છે નાલોદા સમાજના, એમને પણ વંદન કરું છું, તમે ખૂબ મને આપ્યું છું. ત્યારે આજે હું આ એટલે કહું છું, કદાચ ફરતી ચૂંટણી લડવા આવ્યો હોય ત્યારે તમને ના માન્યું હોય, પણ અહીંથી લડ્યો નથી એટલે કહું છું. વરાણામાં જે કઈ થયું હતું મારી કોડિયારના ત્યાં, એ બધો રાજકીય સ્ટંટ હતો, એથી વિશેષ કઈ નતું. અને રાજકીય સ્ટંટ જેને જેને કર્યું એ બધા એને જવાબ મળી ગયા છે. અહીંયા જેટલા આગેવાનો બેઠા છે, એક વિનંતી કરું છું, આપણા ગામડાઓમાંથી દારૂની બધીને કાઢો. આ ગામડાઓમાંથી દારૂની બધી આ વિસ્તારને ખતમ કરી નાખશે. આપણા દીકરા દીકરીને ભણાવો. તમામ સમાજો જોડે રહો, તમામ સમાજો સાથે રહો, જોડે રહેશો તો જ આ વિસ્તારનું ભલું થશે. અને કઈ બીજું લડવામાં કઈ નથી ભાઈ, એકબીજાનો ખાર સિવાય કઈ નથી. બધા ભેગા રહો, એકબીજાને પ્રેમ કરો. અને જો મેં તો વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે, અહીંયા ઠાકોર સમાજના આગેવાન બેઠા છે, તમામ સમાજના આગેવાનો બેઠા છે. 10 વર્ષ પહેલાનો ઠાકોર સમાજ ને અત્યારના ઠાકોર સમાજમાં તમને ઘણો બદલાવ દેખાશે. મેં વ્યક્તિ ઘડતરનું કામ કર્યું, મેં વ્યસન મુક્તિની વાત કરી, મેં શિક્ષણની વાત કરી, મેં રોજગારની વાત કરી, મેં ભાઈચારાની વાત કરી, મેં માનવતાની વાત કરી, મેં સાચા ધર્મના પાલનની વાત કરી, મેં કઈ વાત કરી દીધી. જો આને જાતિવાદ કહેતા હોય તો આને કયો જાતિવાદ કહેવો? શું ગરીબની ચિંતા કરવી, જેનું પેટ ખાલી છે એનું પેટ ભરાય એની ચિંતા કરવી આ જાતિવાદ છે? શું કોઈનો દીકરો આવે દારૂ લ્યો દારૂ બની ને બજાર વચ્ચે પડ્યો રહે અને દારૂ પીને હુંકારા કરતો હોય એને છોડાવું, આને જાતિવાદ કહેવો છે? કોઈ મા બાપ અભણ રહ્યા એનો દીકરો કે દીકરી અભણ રહે, શિક્ષણ ના મેળવે ને એ દોજક જેવી જિંદગી વીતે અને એને છોડાવા, આની જાતિવાદ કેવો? મેં એવા વ્યક્તિઓ તૈયાર કર્યા છે, શ્રેષ્ઠીઓ તૈયાર કર્યા છે કે આજે બીજા સમાજો પણ એમની સ્વીકારે છે, તમામ સમાજો સાથે લઈ ચાલે છે. અને માફ કરશો,
જ્યારે હું પહેલી વાર ધારાસભ્ય થઈને આવ્યો ત્યારે અહીંયા ગુનાખોરી ક્રાઇમ ગુંડાગર્દી કેટલી હતી અને હું અહીંયા ધારાસભ્ય બન્યા પછી આજે શું પરિસ્થિતિ છે એકવાર તમારી જાતે જવાબ માંગી લેજો. આજે પણ અહીંયા કોઈને કોઈ આગેવાનની પાઘડી ઉપર કોઈ વેપારીનો હાથ પકડતા કોઈ મા બેન દીકરી સામે જોવાય તો 100 વાર વિચાર કરવો પડે એને ખબર છે. તો અહીંયા ફક્ત એટલું રાધનપુર સમી સાતનપુર નથી, એની સાથે અલ્પેશ ઠાકોર ને એની સેના પણ આવી જશે. આ માહોલ પણ આજે અમે આપવાનું કામ કર્યું. નબળો નથી પડ્યો, વિવેકી બન્યો છો. નબળો નથી પડ્યો, તમારી ચિંતા છે એટલે નમું છું. નબળો નથી પડ્યો, વિચારધારા તો એની એ જ છે અને વિચારધારા ગરીબના ઘરમાં જવાળું કરવાની વિચારધારા તમારી સાથે ઉભા રહી અને આ વિસ્તારની સેવા કરવાની ગુજરાતની સેવા કરવાની વિચારધારા આજે પણ જીતી છે. આજે પણ સપનું છે મારું કોઈ ગરીબ ભૂખ્યો ના ઊંઘે. આજે પણ સપનું છે કોઈનું ઘર અંધારું ના રહે. આજે પણ સપનું છે કે મારો કોઈ ખેડૂત એના ખેતરમાં પાણી આવતું હોય તો એના નિશાસા ના નાખે. આજે પણ સપનું છે કે મારા કોઈ ગામડાનો કોઈ પરિવાર કે કોઈ ગામ પીવાના પાણીની સિંચાઈના પાણીની કારણે ગામને છોડવું પડે એવી પરિસ્થિતિ આજે પણ નથી થવા દેવી. આ તમામ સમસ્યાઓની સાથે પ્રજાની સાથે ખભેથી ખભો મિલાઈને કામ કરવું છે. આજે મારું સપનું છે કે ફરીથી જયારે અહીંયા આવું ત્યારે રાધનપુરમાં કોઈ જગ્યાએ ગટરનું પાણી ના ઉભરાય. આજે પણ સપનું છે કે મારા સાતુનમાં મારા હનુમાનજીનું મંદિર એ મારા દાદાનું મંદિર ત્યાં જે ગટરનું પાણી જાય છે એ પાણી ત્યાં ના પહોંચે મારા દાદાનો દરબાર હજુ આજે પણ ચોખ્ખો રહે. આજે પણ સપનું છે કે મારા રાધનપુરમાં કોઈને પણ પીવાના પાણીની તકલીફ ના પડે. આજે પણ સપનું છે કે મારા રાધનપુરમાં ગટરની વ્યવસ્થા આજે પણ ચોખ્ખી થાય, આપણું રાધનપુર ચોખ્ખું થાય. મારા રાધનપુરમાં આજે પણ ક્યાંય કચરો ના ભરાતો હોય અને રાધનપુરમાં ખુલ્લા પગે ચાલવાની લોકોની ઈચ્છા થાય એટલું ચોખ્ખું ને સુંદર ને રૂપાળું રાધનપુર જોવાનું સપનું આજે પણ છે. આજે પણ સપનું છે કે મારા સમીના જે પાછળના હાથનું ગામડા છે સુખપુરા અદગામ ને બધા ત્યાં મારા સરપંચને મને ફોન કરીને નિશાસા ના નાખવા પડે કે સાહેબ પાણી તો આવે છે પણ અમારા સુધી નથી પહોંચતું. દીકરા તરીકે કહી દઉં છું જે દિવસે ભગવતી મારી વરાળાવાળી કોડિયા મારી શિકોતને કાળકાએ તાકાત આપી કાળિયા ઠાકરે તાકાત આપી એટલું યાદ રાખજો તમારા ત્યાં પાણી આવશે આવશે ને આવશે એ વાત પણ આજે કહીને જઉં છું. આજે પણ મારા ચૌધરી સમાજનો અહેસાન ના ભૂલું. આજે પણ મારા ઠાકોર સમાજનો અહેસાન ના ભૂલું. આજે પણ મારા ઠક્કર સમાજના મારા વેપારીઓનો અહેસાન ના ભૂલું. આજે પણ મારા નાનોદર સમાજનો અહેસાન ના ભૂલું. આજે પણ મારા ભરવાડ સમાજનો અહેસાન એટલે ના ભૂલું. સૌથી પહેલી મીટિંગ મેં કરી હતી ભરવાડ સમાજને કીધું કે કાળિયા ઠાકરના આશીર્વાદ લેવા આવ્યો છું ત્યારે ભરવાડ સમાજના મારા રમેશ ને બધા મારા બધા આગેવાનો એવું કહ્યું હતું કે જાઓ કાળિયા ઠાકરની સાક્ષી સોગંદ કહીએ છીએ આ વખતે તને એકલો નહીં પડવા દઈએ. એ જ રીતે રવારી સમાજના મારા સેનાર્થી સરપંચ ને બધા આવ્યા હતા કીધું જોજે તને એકલો નહીં પડવા દઈએ. રાવણદેવ આવ્યા હતા કે રાવણદેવના છોરું છીએ તને આશીર્વાદ આપીએ છીએ રાધનપુરમાં તને એકલો નહીં રહેવા દઈએ. દલિત સમાજના મારા આગેવાન આવ્યા હતા ભીમની સાસરીએ મને કીધું કે ભીમ તને એકલો નહીં પડવા દે. સાહેબ કેટલા સમાજોની વાત કરું કેટલા સમાજોની વાત કરું. પંચાલ સમાજ પ્રજાપતિ સમાજ જયારે ભેગો કર્યો ત્યારે કહ્યું કે વિશ્વકર્માના છોરું છીએ તારે અહીંયા ઘડતર કરવાનું છે જેમ માટીના માટલા સરસ બને છે એમ તારે રાધનપુર સમી સાતનપુર નું ઘડતર એટલું સરસ કરવાનું છે કે તને આવતે એકલો નહીં પડવા દઈએ. વિશ્વકર્મા તારી સાથે છે એના આશીર્વાદ પણ મને આપેલા. મારા વાદી વણજારા આવ્યા હતા કે સાહેબ ચિંતા ના કરો આ વખતે જ ઘરે ઘરે વાંચડી વગાડવી પડે બીલ વગાડવી પડે તને લઈને રહેશું. આ પ્રેમ હું કેવી રીતે ભૂલું તમારો કેવી રીતે ભૂલું તમારો બધાનો પ્રેમ કે છેલ્લે છેલ્લે એટલો બધો પ્રેમ કરી દીધો તમે મને કે ના હું ભૂલી શકું છું ના તમે ભૂલી શકો છો. હું ફરીથી દીકરા તરીકે કહું છું આ મરું ત્યાં સુધી તમારો અહેસાન જિંદગી ભર નહીં ભૂલું એટલો પ્રેમ તમે મને આપો. બધા જ આગેવાન મારા મનમાં કોઈ છળ કપટ નથી. નથી કોઈ ચૂંટણી લડવાના અભરકા કોઈ કે લોકસભા નથી લડવાનો કોઈ એવી વાતે નથી. આજે તો એક અહોભાવથી દીકરા તરીકે તમે જે પ્રેમ આપ્યો છે મને આજે પણ મને ત્યાં હું જયારે ચૂંટણી ગાંધીનગર લડવા ગયો સાહેબ અડધું ગાંધીનગર તો તમે મને જીતાડી દીધું. લોકો એવું કહેતા હતા કે એવો તો કેવો માણસ છે કે રોજ 100 જણા રાધનપુર સમી સાતનપુર થી એના માટે જોડી પહેરાઈને વોટ માંગવા આવે છે. એવું કહેતા હતા કે જોજો અમે તો કોઈ બેઠા તમે ના કોઈ બેસતા એવું વેણ લઈને તમે આવતા હતા. સાહેબ તમે બધા રાધનપુર નહીં મને તમે ગાંધીનગરે જીતાડવામાં તમારો જ મોટો રોલ છે સાહેબ. અને ભાઈ ખ્યાતિ તો છે ને બાર દૂર ભૂલી જાય
તમે બધા ખૂબ પ્રેમ કર્યો છે. મારા મનમાં એક જ ભાવ છે, એ ભાઈ તરીકે, દીકરા તરીકે. એવું થાય છે કે તમારા એક એક ના પગ ધોવું, એક એક ના પગ દબાવવું. રાજનીતિમાં આવો પ્રેમ બહુ ઓછો મળે છે. રાજનીતિમાં ખુરશીનો પ્રેમ હોય છે, રાજનીતિમાં મતનો પ્રેમ હોય છે. જેની ખુરશી એને પ્રજા પ્રેમ કરે, જેના મત એ પ્રજાની નેતા પ્રેમ કરે. પણ આવો નિસ્વાર્થ પ્રેમ તો નસીબદાર હોય એને મળે. આ પ્રેમ તમે જે મને આપ્યો, હું જિંદગીભર નીકળું દાદનપુર સમી સાતરપુરના મારા એક એક સમાજમાં તમામ લોકો માટે અડધી રાતે મારા ઘરના દરવાજા ખુલ્લા છે. સો મંગળ હું તો ઓફિસે બેઠો જ હોઉં, પણ મારો ટાઈમ લેવાની જરૂર નથી. મહેરબાની કરીને ટાઈમ માગીને મને નાનો ના બનાવતા. તમે ટાઈમ લીધા વગર આવી શકો, રાતના 12 વાગે પણ પકડાવજો. આ દીકરો તમારા માટે બેઠો છે, હંમેશા બેઠો છે. હું તો લવિંગજીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ તમારો વિસ્તાર છે. આ લોકો કદાચ ક્યાંક કડવા રહીને બોલી પણ જાય, ક્યાંક બે કામ કાપા ના પણ થાય, પણ લોકોને માટે તમે મતજો. આ લોકો એવા છે કે તો ક્યારેય ના ભૂલે. મેં વાત નરેન્દ્રભાઈની કરીને તમને કે આપણે તો 5 પેઢી નથી બોલતા. નરેન્દ્રભાઈ તો ઘરનું ઘર આપ્યું છે. નરેન્દ્રભાઈ તો એક એક લોકોને જીવવાનો અધિકાર આપે છે. કારણ કે પહેલા એ દાડા જોયા છે આપણે કે કોઈનું સ્વજન માદું પડે, 50,000 લાખ 2 લાખની જો બીમારી હોય ને, દાગીનાને જમીન ગીરવે મૂકવી પડતી. એ ત્રાસમાંથી નરેન્દ્રભાઈએ છોડાયા છે આપણને. નરેન્દ્રભાઈ આવ્યા પછી 10-10 લાખ રૂપિયા આપણી આરોગ્યની ચિંતા કરવા માટે આપે. સાહેબ આવો રાજા આ દેશને ક્યાંથી મળવાનો છે? એક એક ખેતર સુધી જેને પાણી પહોંચાડ્યું, આજે આપણી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધ્યા છે. આવો રાજા ક્યાંથી મળે સાહેબ આપણને? આપણા મકાન જે ઘરનું સપનું છે, એ ગામડું હોય કે શહેર, કરોડો લોકોને જેમના પોતાના મકાન આપ્યા, આવો રાજા ક્યાંથી મળે આપણને? સાહેબ કોઈ કલ્પના કરે કે દરેક ઘરે સંડાસ બાથરૂમ હોવું જોઈએ? એ તો જે પ્રજાની પીડા સમજે, પ્રજાને દિલમાં રહી ફરતો હોય, એ જ આ વિચારી શકે કે મારી બહેન, મારી માતાઓ ખુલ્લામાં શૌચ કરે, આ ના ચાલે. આ માં ભારતીની કસમ ખાતા તો માં ભારતીની આ દીકરીઓ, આ સ્ત્રીઓ, એને સન્માન મળવું જોઈએ. એમના સન્માન માટે એમના ઘરે સંડાસ ને બાથરૂમ બનાવવા જોઈએ. સાહેબ આવા વિચાર કરનારા નરેન્દ્રભાઈ માટે એક વાર જોરદાર તાળીઓ પડવી જોઈએ. આ નાભીથી બોલું છું, નાભીથી બોલું છું, રાજનીતિ રીતે નથી બોલતો. નાભીથી બોલું છું, વિશ્વના તમામ નેતાઓ, આખો દેશ છેલ્લા 1 વર્ષથી પડતાના G20ની બેઠકોમાં એમણે જોયું કે ભારત તો આખું બદલાઈ ગયું. આ ભારતમાં 10 વર્ષમાં બદલાય. હમણાં હું હૈદરાબાદથી આવ્યો, સોરી બેંગ્લોરથી આવ્યો, ગઈકાલ રાત્રે જ આવ્યો. હું બાય રોડ આવ્યો, જગ્યાએ જગ્યાએ નેશનલ હાઈવે ના રોડ બને છે. હવે મને કહો, કોઈ રોડ બનાવીએ આપણે? સપનું એવું હોય કે 5 વર્ષ ચાલશે જ નહીં ચાલે. નરેન્દ્રભાઈએ રોડ બનાવવાનું કીધું કે ભાઈ 25 વર્ષ પહેલા જો તૂટ્યો ને તો રિપેર કરીને આખો પડશે, એવા રોડ બનાવવાનું કામ આ નરેન્દ્રભાઈએ ચાલુ કરાવડાવ્યું છે. જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે દેશની સરકારી બિલ્ડિંગો, જે દેશના રોડ રસ્તાઓ, જે દેશનો વાહન વ્યવહાર, જે દેશના એરપોર્ટ, જે દેશની ટ્રેન, તમે ટ્રેન જોઈ છે વંદે ભારત? અંદર એવું લાગે કે પ્લેનમાં બેઠા છીએ, સમય સર પહોંચાડી દે. અને હજુ તો બુલેટ ટ્રેન મળવાની છે આપણા. તમે બધા ભારતમાલાનો રોડ બને પછી યાદ કરજો, આપણી આવનારી પેઢીઓ યાદ કરશે કે અમારા બાપ દાદાઓના રાજમાં એમણે જમીન આપી અને રોડ બનવા દીધો. ભારતમાલાનો રોડ બને પછી આ વિસ્તારની કાયા પલટ જોઈ લેજો સાહેબ. આવું આખા દેશમાં કામ થઈ રહ્યું છે. આખો દેશ એક સાથે બેઠો થઈ રહ્યો છે. આખો દેશ આખે એક સાથે બેઠો થયો છે. એવા નરેન્દ્રભાઈની ચૂંટણી આવે છે ત્યારે એ પણ કહી દઉં તમને, એડવાન્સમાં કહી દઉં, દીકરા તરીકે જોજો, માગવા ના ઉપડે. માગ્યા પહેલા પેટીઓ ભરી દેજો. અને કોઈ અવળો ચાલતો હોય તો કહેજો કે તારા ખેતર મેં પાણી આવ્યું છે, આ તારા દીકરાની ચિંતા કરે છે અને તારા મા બાપની દવા નરેન્દ્રભાઈએ કરી છે. નગુણા નથી આપણે, કહેવાય કે ના કહેવાય? તો જરા હુંકારો ખચખચાઈને કરો તો મને ખબર પડે કે વાત બરોબર જાય છે, વાત બરોબર જાય છે. એટલે આ બધા નહીં બોલતા. મને કોરોના થયો ને ચૂંટણી પછી, ઉધરસ ની બીમારી ના ઉધરસ નહીં આવી. આ તમારો કરંટ છે, મને એક વાર જોરદાર કરંટ થી તાળીઓ પાડો. હું ક્યાં તો અમારો જીવન નાગરાજ ઉભો છે સાહેબ. મારા સાતલપુર ના આગેવાનો કહી દઉં, એટલે મારા કારખાના ભૂવાને આવું ના કરાય. મારો આત્મા દુખ્યો છે. તમારે જોતું હોય તો બધું લઈ લો, ચિંતા ના કરો, આવું ના કરો. એ જ રીતે મારા ભૂદેવ સમીના પ્રમુખ બનીને આવ્યા છે અને મારી હેતલ દીકરી છે મારી, એ જિલ્લાની પ્રમુખ બનીને આવ્યા છે. તમને બેન આ પ્રજા વતી હાથ જોડીને કહું
સભી નું એક પણ ગામ પીવાના પાણી રોજ રસ્તાથી વંચિત ના રહે એની ચિંતા કરતું સાહેબ આવનારી પેઢીઓ તમને બેને યાદ કરશે. અને એક બાજુ ઉદેવના આશીર્વાદ હોય અને ઠાકોરની દીકરી બે જણા ભેગા થઈને દોડે તો હું નહીં માનતો કે સમીમાં હવે કઈ બાકી રહે. નહીં રહેવા દો ને. તમને બે ને કહું છું ઉદેવ બે ઉભા થા. કઈ બાકી ના રાખતા. જયારે અહિયાં અમારો પ્રમુખ ક્યાં ગયો ભરત સર પાટીદાર સમાજ ના 1000 મત છે આ વિધાનસભા. લાદુભાઈ તમે આવો તમારા હાથમાં મોટું જવાબદારી છે. આ એટલે કઉ છું આ બધા ભરત ને જયારે લડવાની વાત થઈ ત્યારે હું આ ઠાકોર સમાજ નો આભાર માનું છું સાહેબ. અમારા ડોક્ટરે કીધું સાહેબ જન મંડળ ચલાવે છે બેન એમને લડાઈ હતો. મેં કીધું લડાઈ અને એમણે એવું કીધું ડોક્ટર અમારા ગોવિંદભાઈએ કે સાહેબ આ જીતી જશે. મને ભરોસો હતો અને સાહેબ અમારું કલ્યાણપુરા અમદાવાદના ઠાકોરોને આભાર માનું. ખાલી એટલું જ બોલ્યો હતો કે જોજો આ પાટીદારની દીકરી લડે છે મારા ભરોસે લડે છે હારશે ને તો મને મેળું મારશે સાહેબ. આ હા આવો ભોળો સમાજ છે. આ ઠાકોર સમાજની વાત કરું તમે તો કેટલા ભોળા છો. આ ભોળો સમાજ છે સાહેબ. આ જાતિવાદી ક્યારે નહીં બની શકવાના. આ ક્યારે તમારું તહિત નહીં કરી શકે. અને ઠાકોરને તો પ્રેમથી માગવાનું સાહેબ માથું આપી દે એ ઠાકોરની વાત કરું છું તો. અને ભરત જીત્યો અને જીત્યા પછી આજે તાલુકા પંચાયત નો પ્રમુખ બન્યો સાહેબ. જે વ્યવસ્થા થઈ પાર્ટીની એ પાર્ટીની વ્યવસ્થામાં ભરત પ્રમુખ બની ગયો સાહેબ. ભરતને વિનંતી કરું છું કે જજો મારા ચૌધરી કે મારા ઠાકોર કે મારા રબારી કે મારા ભરવાડ કે મારા દલિત કે મારા રાવણદેવ કે મારા બજાણિયા સમાજ કે મારા કોઈ પણ સમાજ આહિર સમાજ હોય મારા નોગાભાઈ ને બધા કેટલા નામ લઉં આમ તો કરશનભાઈ નામ બધાના નહીં લઉં મારા રાઘાભાઈ નહીં આવે પણ જોજો અમને ક્યાંય ઓછું ના પડે. આ ચૂંટાયેલા લોકોને કહું છું મારું ત્રણેય તાલુકા પંચાયતના લોકોએ મારું સન્માન કર્યું ત્યારે એ લોકોને કહું છું. અમારા ભેમા છોકરા કે ભેમાભાઈ હતા એમની મૂછોનો કરંટ આજે પણ એવો ને એવો જ છે સાહેબ. એના ઠાકોર સમાજનો આભાર માનું. મને ક્યારેય એકલો નહીં પડવા દીધું. તમે ક્યારેય ક્યારેય મને ઓછું નહીં આવવા દીધું. અહીંના યુવાનો અહીંના સમાજ અને આજે તો તમામ સમાજો મને પ્રેમ કરી રહ્યા છે ત્યારે તમને બધ થાય ને હું નમન કરું છું વંદન કરું છું. ફરીથી આ બધા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા બદલ તમારો બધાનો આભાર. એક વાર જોરદાર નરેન્દ્રભાઈના માનમાં બોલો ભારત માતા કી. ભારત માતા કી. એટલે અવાજ કરંટ તમારું તો બધું ચોખ્ખું છે. અહીંયા જોરદાર કઈ બોલાવો બોલો ભારત માતા કી. ભારત માતા કી.